આજે ગુજરાત કિસાન કોંગ્રેસના પાલ આંબલિયારા દ્વારા ડિજિટલ આંદોલનની શરૂઆત વડતળા ગામના ધીરેશ્વર ખાતેથી કરવામાં આવી હતી. લોકડાઉન પછી ખેડૂતોની હાલત દિન પ્રતિદિન કથરતી ગઈ છે. સરકારે મોટી મોટી જાહેરાતો કરી પણ એ બધી કાગળ પર જ રહી ગઈ, જમીન પર અમલ થયો નથી. એ પાક વીમાની હોય, કેન્દ્ર સરકારના આર્થિક પેકેજની હોય કે રાજ્ય સરકારના આર્થિક પેકેજની હોય, પાક ધિરાણ ભરવાની મુદત વધારવાની હોય કે વ્યાજ માફીની હોય, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાના હોય કે ખેડૂતોની ખેત પેદાશના ભાવો બમણા કરવાની હોય, ટેકાના ભાવે ખરીદીની હોય કે એના અમલની હોય, બધું કાગળ પર જ ચાલે છે. પોષણક્ષમ ભાવો ન મળીને ખેડૂતો પીએમ કેર ફંડમાં દાન આપવા જાય તો પોલીસ દ્વારા માર મારવામાં આવે છે. ખેડૂત અત્યારે પોતાની વેદના આંદોલન સ્વરૂપે રજૂ કરી શકે તેમ ન હોય ત્યારે દ્વારકામાં ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોએ ડિજિટલ માધ્યમથી આંદોલન ચલાવ્યું છે, જેમાં ખેડૂતો એક દિવસના ઉપવાસ કરી સોશિયલ સાઇટ્સ પર તેનો વિડીયો બનાવી વિરોધ કરી રહ્યા છે. જેના ભાગરૂપે આવતીકાલે શનિવારે દ્વારકા જિલ્લાના હજારો ખેડૂતો આ જગતના તાત ડિજિટલ આંદોલનમાં જોડાવાના હોવાના દાવા કોંગ્રેસ દ્વારા થઈ રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે કેટલા ખેડૂતો અને ફેસબુક જેવી સોશિયલ સાઇટ મારફતે આ અભિયાનમાં જોડાય છે. મુકેશ મુકરિયા, ZS TV, દ્વારકા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડતરા મુકામે આજે જ્યારે જગતતા ડિજિટલ આંદોલન ચાલતું હોય એમાં પાલભાઈ આંબલિયાને સમર્થન આપવા માટે અને ખેડૂતોની જે મુખ્ય ત્રણ માંગો છે, 100% દેવા માફી, 100% પાક વીમો અને પાલભાઈને ન્યાય આપો. સરકારશ્રીને આ ત્રણ માંગો તાત્કાલિક લેવી એટલે જોઈએ કે આ ત્રણ માંગો છે એ ખેડૂતારે એવી રીતના સંકળાયેલી છે કે દેશના ખેડૂતોને બચાવવા માટે બહુ જ જરૂરી છે. સરકાર અને સરકારશ્રીના પ્રવક્તાઓ જ્યારે ડિબેટમાં એમ કહેતા હોય, ટીવી ડિબેટોમાં, કે 33 લાખ ટન જેવું મગફળીનું ઉત્પાદન થયું હોય ત્યારે ખેડૂતો છે એ સંપૂર્ણ પાક વીમાની માંગણી કરે છે, ગેરવ્યાજબી છે. મારે સરકારને પ્રશ્ન કરવો છે, જો 33 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હોય અને જે 25% લે કે તમે ટેકાના ભાવે મગફળી ખરીદ કરતા હતા, તો એ જે રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતો છે એની મગફળી તમે નથી લઈ શકાય, એની પાછળનો ક્યાંક ને ક્યાંક કારણ છે, ખેડૂતોનો પાક છે એ બેગડ્યું છે. પાછલા દિવસોમાં જ્યારે કમોસમી વરસાદ થયો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક જે મગફળીના હબ છે એવા જિલ્લા જૂનાગઢ છે, અમરેલી છે, દેવભૂમિ દ્વારકા છે, ગીર સોમનાથ છે, અહીંયા પાછોતરા વરસાદથી ખેડૂતોને જે મગફળી છે પલળી ગઈ હતી, નુકસાન થયું હતું. અને એ નુકસાનીના અંતે જ અત્યારે આપણે જ્યારે તેલનો ડબ્બો આજથી એક વર્ષ પહેલાં 1550 ત્યારે અત્યારે 2350 રૂપિયા છે, તો ખેડૂતોને મગફળી છે એમાં નુકસાન થયું હતું. અને નુકસાનની અત્યારે જો 100% પાક વીમાની માંગણી ખેડૂતો કરે તો એ અસ્થાને છે. અને સરકારે આ બાબતે આંકડા સાથે જો દલીલો કરતા હોય તો આંકડા સાથે ખેડૂતો પણ તેમને દલીલ કરીને કહે છે કે અમને 100% પાક વીમો મળવો જોઈએ. અને આ પાક વીમો અમને એટલે મળવો જોઈએ કે અમારો પાક છે સદંતર નિષ્ફળ ગયો છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે એ દેવામાં ડૂબેલા છે. અને ખેડૂતોની માંગને લઈને જ્યારે પાલભાઈ નીકળ્યા હોય ત્યારે સમગ્ર 56 લાખ ખેડૂતોના પરિવારની વેદના છે, વાચા છે, એને ખેડૂતોની વાચાને વેદનાને વાચા જે પાલભાઈ નીકળ્યા હોય તો એને પોલીસ છે દમન કરી અને સરકારના ઇશારે કર્યું એવું ખેડૂત સમાજ સમગ્ર અત્યારે મહેસૂસ કરી રહ્યો છે. ત્યારે આ ત્રણે ત્રણ માંગોને સહર્ષ સ્વીકારી અને સરકાર છે પોતાની સંવેદનશીલતા દાખવે એવી આજે ખેડૂત જે ડિજિટલ ખેડૂતોની મુખ્ય ત્રણ માંગ, ખેડૂતોને 100% પાક વીમો આપો, દેવું સંપૂર્ણપણે માફ કરો અને પાલભાઈ આંબલિયાને ન્યાય આપો. આ માંગ સાથે જગતતાત ડિજિટલ આંદોલનના મંડાણ એટલે કરવા પડ્યા, કારણ કે કોરોનાનો કહેર અને 144ની ધારા વચ્ચે ક્યાંય ખેડૂતો ભેગા થઈ શકે નહીં, રજૂઆત કરી શકે નહીં, આંદોલન કરી શકે નહીં, એટલે સોશિયલ સાઇટ્સના માધ્યમથી, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ખેડૂતો ડિજિટલ સભા કરે છે. ખેડૂતો એક એક દિવસના ઉપવાસ કરી અને ફેસબુકના માધ્યમથી પોતાનો વિડીયો બનાવીને મૂકે છે. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર ઓછામાં ઓછા 3500 થી 4000 ખેડૂતો ઉપવાસ આંદોલનમાં બેઠા છે, પોતાના ઘરેથી પોતાના ખેતરે કામ કરતા કરતા ઉપવાસ કરે છે અને જગતતાત ડિજિટલ આંદોલનને સમર્થન કરે છે. એવી જ રીતે આખા ગુજરાતમાંથી ઓછામાં ઓછા 10000 ખેડૂતો જગતતાત ડિજિટલ આંદોલનને સમર્થન કરી પોતાની ત્રણ માંગ, પાક વીમો, દેવા માખી અને પાલભાઈ આંબલિયાને ન્યાયને સમર્થન માટે અત્યારે ઉપવાસમાં બેઠા છે. સરકારશ્રીને વિનંતી છે કે આનાથી ચેતી જજો, જાગી જજો અને ખેડૂતોને તાત્કાલિક ન્યાય આપજો, એની માંગ પૂરી કરજો. નહીંતર જેવું 144 હઈટું ગાંધીનગરની અંદર ખેડૂતો સમાશે નહીં, એવા પણ દિવસો આવશે કે ગાંધીનગરમાં ખેડૂત ખેડૂતોને